नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। तो नवसारीमां योग थकी लोकोनी शारीरिक समृद्धि वधे अने योग साथे लोकोनी आर्थिक समृद्धि पण वधे ते माटे नवसारी अखिल समृद्धि सर्जक एसोसिएशननी स्थापना करवामां आवी हती, जेने आजे खुल्लू मूकवामां आव्युं हतुं। शिष्यपालना हस्ते आ एसोसिएशननी आजे खुल्लू मूकवामां आव्युं हतुं। आ प्रसंगे पद्मावती फाइनांसना कल्पेशभाई कोठारी उपरांत जितेन्द्रभाई पटेल सहितना महानुभावों उपस्थित रह्या हता अने तेमना हस्ते आ जे नासा एटले के नवसारी अखिल समृद्धि सर्जक एसोसिएशन ने खुल्लू मुकायुं हतुं। વાઝા ચીખલી રોડ પર બાઇક અડફટે ચીખલીના ટોરવણના ઇસમનું મોત નીપજ્યું। ટોરવણ ગામે ખરવાસા ફળિયાના રહીશ અને મજૂરી કામ કરતા 40 વર્ષીય દિલીપભાઈ મોહનભાઈ પટેલ 25મી નવેમ્બરે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં વાઝદા ચીખલી રોડ પર આવેલ કુકેરી ગામની હદમાં કૃપા પેટ્રોલ પંપ નજીક રસ્તો ઓળંગી રહ્યા હતા। તે સમયે એક બુલેટ મોટરસાઇકલ ચાલકે બેફામ ઝડપે હંકારી રસ્તો ઓળંગી રહેલા દિલીપભાઈને અડફટે લઈ ફંગોડી દેતા દિલીપભાઈને માથાના ભાગે તથા ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ત્યારે આ અકસ્માત અંગે મૃતકના પિતરાઈભાઈ મહેશભાઈ પટેલે ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બુલેટ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના પીએસઆઈ પીવી વસાવા અંગે વધુ તપાસ કરી રહ્યા છે। નવસારીના ચારપુલ ખાતે રહેતી મુસ્લિમ યુવતી ગુમ થઈ। ચારપુલ વિસ્તારમાં આવેલ ઝારાવાડમાં રહેતા આરિફ મોહમ્મદ હુસેન શેખની 18 વર્ષીય પુત્રી અલ્ફિયા 26મી નવેમ્બરે બપોરે 1:30 વાગ્યાના અરસામાં મહોલ્લામાં આવેલ ઠંડા પીણાની દુકાને ઠંડુ લેવા જવાનું કહી ઘરેથી નીકળી ક્યાંક જતી રહેલ હતી। તે પરત ન ફરતા તેના પરિવારે તેની ઘણી શોધખોળ કરવા છતાં તે ન મળતા અંતે ગુમ યુવતીની માતા જમીલાબેને આ અંગે નવસારી ટાઉન પોલીસમાં જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ગુમ થયેલ યુવતી મજબૂત બાંધાની ઘઉંવર્ણની અને 5 ફૂટ 5 ઇંચ ઊંચાઈ ધરાવે છે। ત્યારે ધોરણ 11 સુધી અભ્યાસ કરેલ છે અને હિન્દી તથા ગુજરાતી ભાષા જાણે છે। ત્યારે આ અંગે વધુ તપાસ ટાઉન પોલીસના હેડ કોન્સ્ટેબલ લાલુ સિંહ કરી રહ્યા છે। ચોવીસ કેરેટ સ્ટીલ, જી હા, એ પણ સેલ કરતા સસ્તું। મધુમતી જૈન દેરાસરની નજીક પટવાશેરી મોટા બજારમાં આવેલ આ શોરૂમમાં ખરીદી કર્યા વિના પણ દરરોજ થતા લકી ડ્રોનો તમે લાભ લઈ શકો છો। સાથે જ ઘર વપરાશની દરેક વસ્તુમાં 5-70% જેટલો ડિસ્કાઉન્ટ તમને મળશે। અહીં લાણી માટેની દરેક નાની મોટી વસ્તુઓ મળે છે અને દરેક બ્રાન્ડેડ સ્ટીલ કુકર પર ઓફર આપવામાં આવી રહી છે। તો રાહ ના જુઓ, આજે જ શોરૂમની મુલાકાત લો, ત્યારે આ શોરૂમનું સરનામું નોંધી લો। 24 કેરેટ સ્ટીલ મધુમતી જૈન દેરાસરની નજીક પટવાશેરી મોટા બજાર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। જલાલપુર તાલુકાના વિજલપુરની યુવતી ગુમ થઈ છે। વિજલપુર ખાતે શિવનગર સોસાયટીની ગલી નંબર 1માં ભાડાના મકાનમાં રહેતા અને મજૂરી કામ કરતા અનિલભાઈ દેવશીભાઈ ચાવડાની 21 વર્ષીય પુત્રી તેજસ્વીની ગત 25મી નવેમ્બરે બપોરે 3:00 વાગે સાણકુવા સ્થિત એરટેલ કંપનીની ઓફિસમાં ડોક્યુમેન્ટના કામ માટે જવાનું કહી ઘરેથી નીકળી હતી, પરંતુ તે આજ સુધી ઘરે પરત ન ફરતા તેના પરિવારે તેની ઘણી શોધખોળ કરવા છતાં તે ન મળતા ગુમ થયેલ યુવતીના પિતા અનિલભાઈ આ અંગે નવસારી ટાઉન પોલીસમાં જાણ કરતા પોલીસે આ અંગે જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવા સાથે ટાઉન પોલીસના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। ત્યારે ગુમ થયેલ યુવતી મધ્યમ બાંધાની ઘઉંવર્ણની ગોળમો ધરાવતી અને તેની ઊંચાઈ આશરે 5 ફૂટ જેટલી છે। ત્યારે ધોરણ 12 સુધી અભ્યાસ કરેલા યુવતી હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે। જલાલપુરના ચીજ ગામના ઈસમે ઝેરી દવા ગટગટાવી। ચીજ ગામના પટેલ ફળિયામાં રહેતા 49 વર્ષીય પિયુષભાઈ નરેન્દ્રભાઈ પટેલે 26મી નવેમ્બરે સવારે 7:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે જ કોઈક અગમ્ય કારણોસર ઝેરી જંતુનાશક દવા ટીવાલ ફોર્સ પી લીધી હતી, જેને પગલે તેમને સારવાર માટે તાત્કાલિક નવસારીની લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમની હાલત હાલ સારી હોવાનું જાણવા મળે છે। ત્યારે આ અંગે લાયન્સ હોસ્પિટલના મહિલા તબીબ ડોક્ટર સ્નેહા મહેતાએ જલાલપુર પોલીસને જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવા સાથે જલાલપુર પોલીસના રાજેન્દ્રભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે।
અડદાની કનાઈ ખાડીમાંથી વિશાલનગરના ઈસમનો કહોવાયેલ મૃતદેહ મળી આવ્યો. ઇટાળવા ખાતે વિશાલનગર સોસાયટીના ઘર નંબર 684માં રહેતા 41 વર્ષીય ભીખુભાઈ છગનભાઈ રાઠોડ 21મી નવેમ્બરથી ગુમ હતા, ત્યારે 26મી નવેમ્બરે સાંજે 7 વાગે ગુમ થનાર ભીખુભાઈના નાના ભાઈ ભરતભાઈને તેમની બાજુમાં રહેતા હર્ષિતાબેને ફોન પર જાણ કરી હતી કે કનાઈ ખાડીમાંથી કોઈ ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે, જેને પગલે ભરતભાઈ તેમના પડોશી દેવાભાઈ હરીશભાઈ પટેલ સાથે કનાઈ ખાડી પર ગયા હતા અને ત્યાં ખાડીમાં પડેલ મૃતદેહ જોતા તે તેમના ગુમ થયેલ મોટા ભાઈ ભીખુભાઈનો જ હતો અને મૃતદેહ કોવાઈ ગયેલો હતો. આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને ખાડીમાંથી બહાર કાઢી તેને નવસારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયો હતો. ત્યારે આ અંગે ભરતભાઈ રાઠોડની ફરિયાદને આધારે ગ્રામ્ય પોલીસના અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ આ અંગે બધું તપાસ કરી રહ્યા છે. વાંસદા તાલુકાની યુવતીને ખેંચી જઈ બળજબરીનો પ્રયાસ કરાયો. વાંસદા તાલુકાની એક યુવતી ગામના ગૌચરમાંથી પસાર થતા રસ્તા પર થઈ પોતાના ઘર તરફ જઈ રહી હતી. તે સમયે વાંસદા તાલુકાના નાની ભમતી ગામના પટેલ ફળિયામાં રહેતા જશવિન ઉર્ફે અશ્વિન જમુભાઈ કોટવાડે પોતાની મોટરસાયકલ પર યુવતીની પાછળ આવી પોતાની બાઇક પરથી ઉતરી યુવતીનું મોં દબાવી દઈ તેની આબરૂ લેવાના ઈરાદે તેને ખેંચી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતી આ હવસખોરની ચુંગલમાંથી છટકી ભાગી છૂટી હતી. બાદમાં યુવતીએ તેની સાથે બળજબરી કરનાર અશ્વિન કોટવાડ વિરુદ્ધ વાંસદા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની કલમ 354 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના સિનિયર પીએસઆઈ વીએન વાઘેલા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. 24 કેરેટ સ્ટીલ, જી હા, એ પણ સેલ કરતા સસ્તું. મધુમતી જૈન દેરાસરની નજીક પટવા શેરી મોટા બજારમાં આવેલ આ શોરૂમમાં ખરીદી કર્યા વિના પણ દરરોજ થતા લકી ડ્રોનો તમે લાભ લઈ શકો છો. સાથે જ ઘર વપરાશની દરેક વસ્તુમાં 5-70% જેટલો ડિસ્કાઉન્ટ તમને મળશે. અહીં લાણી માટેની દરેક નાની મોટી વસ્તુઓ મળે છે અને દરેક બ્રાન્ડેડ સ્ટીલ કુકર પર ઓફર આપવામાં આવી રહી છે. તો રાહ ના જુઓ, આજે જ શોરૂમની મુલાકાત લો. ત્યારે આ શોરૂમનું સરનામું નોંધી લો. 24 કેરેટ સ્ટીલ, મધુમતી જૈન દેરાસરની નજીક પટવા શેરી મોટા બજાર નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી સભા યોજાઈ. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક ચીખલી તાલુકાના મજી ગામ ખાતે આવેલ અનિકેત ફાર્મમાં યોજાઈ હતી, જેમાં ગુજરાત સરકારના આદિજાતિ અને નાગરિક અન્ન પુરવઠા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અને નવસારી જિલ્લા ભાજપના પ્રભારી ઉષાબેન પટેલ અને રણજીતભાઈ ચીમના, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સમગ્ર કારોબારીનું સંચાલન નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ પટેલ, ભગુભાઈ પટેલ અને જિગ્નેશભાઈ નાયકે કર્યું હતું. કોંગ્રેસનો ગણગણાતો એવો ખેરગામ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ભડકો થયો. જી હા, ખેરગામ તાલુકાના વડપાડા ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત 100થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. ત્યારે મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં 100થી વધુ કાર્યકર્તાઓએ ભગવો ધારણ કર્યો છે. અહીં તમને જણાવી દઈએ કે વર્ષોથી આ બેઠક પર કોંગ્રેસ જીત મેળવતું આવ્યું છે, ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસના સભ્યો ભાજપમાં આવતા ફરી એકવાર આદિવાસી વિસ્તારમાં ખરાખરીનો જંગ જામશે. એનસીઈઆરટી ન્યૂ દિલ્હી પ્રેરિત સમગ્ર સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર આયોજિત રાજ્યકક્ષાનો કલા ઉત્સવ 2021 26મી નવેમ્બરના રોજ બીઆરસી ભવન ગાંધીનગર ખાતે શાસ્ત્રીય વાદ્ય સંગીતની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની સદગુરુ વિદ્યાલય વંકાલ સ્કૂલનો વિદ્યાર્થી યશકુમાર પ્રવીણભાઈ સોલંકીએ રાજ્યકક્ષામાં શાસ્ત્રીય વાદનમાં બીજો ક્રમ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.
વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજ રોજ મહત્તમ તાપમાન 34 અંશ નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 15.8 અંશ નોંધાયું છે. આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 88% રહ્યું હતું, જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 22% રહ્યું છે. વાત હવાની ઝડપની કરવામાં આવે તો 2.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા ઉત્તરથી પશ્ચિમની છે. હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં આજ રોજ કોરોના પોઝિટિવ કેસનો 1 દર્દી નોંધાયો છે. આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 7272 થયો છે. ત્યારે આજ રોજ નોંધાયેલ પોઝિટિવ દર્દીની વિગત કંઈક આ મુજબ છે. મોહનભાઈ જીનાભાઈ પટેલ, તેમની ઉંમર 62 વર્ષની છે. તેઓ નિશાળ ફળિયા બિગરી ગણદેવીના રહેવાસી છે. આ ઉપરાંત આજે 4 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા આપવામાં આવી છે. તેમની વિગત કંઈક આ અનુસાર છે. જિગ્નેશભાઈ પટેલ, તેમની ઉંમર 30 વર્ષની છે. તેઓ પાટી ખોખાર ફળિયા ગણદેવીના રહેવાસી છે. નીતિનભાઈ પ્રવીણભાઈ પટેલ, તેમની ઉંમર 49 વર્ષની છે. તેઓ ધમણાચા કાછિયાવાડ ગણદેવીના રહેવાસી છે. ચંદુભાઈ મગનભાઈ પટેલ, તેમની ઉંમર 60 વર્ષની છે. તેઓ બેઝારી ફળિયા આછવણી ખેરગામના રહેવાસી છે. અને કિંજલ મહેશભાઈ ગાવડા, તેમની ઉંમર 23 વર્ષની છે. તેઓ પટેલ ફળિયા બાલાબારી ખેરગામના રહેવાસી છે. જો કે આજ સુધી કુલ 7068 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ 10 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે. તેમજ ગઈકાલે નવસારીમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કુલ 970 સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 4,72,681 સેમ્પલ લેવામાં આવ્યા છે. તે પૈકી 4,64,439 નેગેટિવ કેસ અને 7,272 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર 194 લોકોના મૃત્યુ થયા છે.